નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જેમાં પ્રશ્ન 1 છે. નીચે આપેલા રાઇમિંગ વર્ડ્સ આપો. રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દ, જેમ કે ટોલ. તો ટોલ જેવો જ ઉચ્ચાર કોનો થશે? તો કે વોલ. બરોબર, તમે આ ટાઈપનું બીજો કોઈ સ્પેલિંગ તમને આવડતો હોય તો લખી શકાય. બેડ તો રેડ, રિંગ તો સિંગ. એના જેવો ઉચ્ચાર થવો જોઈએ. પ્રાસવાળા શબ્દો કહેવાય અને ગુજરાતી ભાષામાં. સી તો બી, ડિયર બિયર, મેટ કેટ, ફન તો રન, સિટી સોરી ક્રાય તો ક્રાય જેવું શું થશે? ડ્રાય. કેવ તો શું આવશે? ગેવ. બ્રધર તો અનધર, સેન્ડ લેન્ડ, વ્હાઇટ સાઇટ, લોંગર શોર્ટર, બેલ વેલ, ફૂડ તો ગુડ, મેલ તો ફિમેલ. બરોબર, અહીં તમારે ફિમેલ એમ સમજવાનો છે. એમ ફિમેલ, એમ એલ ઈ ફિમેલ. જમ્પ બમ્પ, હોટ ગોટ, મેપ કેપ, વીટ ફીટ, કુક બુક, હેટ તો બેટ, ગુડ તો ફૂડ, ફ્રોગ ફોગ ડોગ, કામ નાવ. બરોબર, આ રીતે તમારે રાઇમિંગ વર્ડ્સ છે અને આ ટાઈપનો પ્રશ્ન દર વર્ષે હોય જ છે. સેકન્ડ જોઈએ ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 4 પૂરવાની છે. તમે જોઈ શકો છો, તમને 21 આપેલી છે. તમારા શિક્ષક તમને 4 કોઈ પણ 4 લખાવશે. ધ બ્રિજ ખલીફા ઇઝ ધ, તો ધ આવે એટલે ત્યાં આપણે ઈએસટી વાળું વિશેષણ લેવાનું. ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, તો જ્યાં ધ આવશે ત્યાં ઈએસટી વાળું રૂપ આવે. એ રેટ ઇઝ, ધેન છે એટલે ઈ આર વાળું વિશેષણ લેવાનું. એ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ, એટલે તમારા ધ છે ધેન છે એ ધ્યાનમાં લેવાનું. ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન મેથમેટિક્સ. બરાબર, ધેન છે એટલે ઈઆર વાળું વિશેષણ. ચલો હવે તમે સમજી ગયા હશો. એ બસ ઇઝ ફાસ્ટર ધેન અ બુલેટ કાર્ટ. બરાબર, જે આપણે હાઇલાઇટ કર્યા છે તે તમારો આન્સર છે. એ કેમલ ઇઝ હેવીયર ધેન ડિયર. ધ હિમાલય ઇઝ ધ એટલે ઈએસટી હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. An elephant is the એટલે est biggest animal. Next, Ahmedabad is the most polluted city in the world. બરોબર, અહીં ધ છે તો મોર નહીં આવે. આપણે કયું વિશેષણ લેવાનું? તો કે ધ છે એટલે આપણે મોસ્ટ લેવાનું, મોસ્ટ પોલ્યુટેડ. મેંગો ઇઝ સ્વીટર ધેન એપલ. A city is larger than a village. Rina is as beautiful as Rita. હવે as એટલે શું થશે? સરખું. સરખું એટલે વિશેષણનું મૂળ રૂપ આવે કે રીના રીટા જેટલી જ સુંદર છે. ખાલી બ્યુટીફુલ આપણે લખવાનું રહેશે, મોર કે મોસ્ટ આવશે નહીં. માય સન ઇઝ એઝ બ્રેવ એઝ લાયન, એઝ લાયન. ચલો નેક્સ્ટ, સુનિલ ઇઝ એઝ ક્લેવર એઝ સુમન, એટલે કે એઝ વાળું તમને સહેલું પડશે. ધ નાઇલ ઇઝ ધ એટલે ઈએસટી લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. The Sarda desert, the Sahara desert is the hottest region in the world. The banyan tree is thicker than the neem tree. Ramesh is as tall as Suresh. Roti is better than bread. Roti is better than bread. Mumbai is more polluted city in the Bengaluru. Ramesh is the richest person in our city. The Ahmedabad is the most developed city in the Gujarat. ચલો હવે જોઈએ નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો તમે વાક્ય જે છે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. આપણે જોઈએ તેનું સોલ્યુશન, જેમાં સૌથી પહેલું છે એ ટ્રી ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ. બરાબર, આજે પહેલું સેન્ટેન્સ છે બેસ્ટ ફ્રેન્ડ ટ્રીઝ આર અવર. તો એનું તમે જ અર્થપૂર્ણ વાક્ય બનાવવું હોય તો આ રીતે આપણે ગોઠવવું પડે. ધ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. નેક્સ્ટ, નાઇસ ટુ મીટ યુ. બરાબર, આજે બીજું છે વાક્ય, ટુ નાઇસ મીટ યુ, એનું થશે નાઇસ ટુ મીટ યુ. હવે અહીં જે ક્વેશ્ચન છે એ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. હવે હું તમને અહીં માત્ર તેનું સોલ્યુશન કહીશ. મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેટ. આર યુ રેડી? Next, who wrote the poem Gram Mata? Sant Hardas lived in a hut. Burj Khalifa is the most expensive building. Akbar had 9 gems in his coat. Delhi is the capital of India. Tansen bowed before the king. Akbar was meet to Tansen very eager. Milk color is in white. What is happened to you? The sweetness of his voice spread all around. Guruji sings for the one who is the king of king. Neha loves to read book. Please give me a pen. Do you work? My mother is a teacher. Which is the highest peak in the world? Gandhinagar has less pollution city. This was the best one. Burj Khalifa is the tallest building. Next જોઈએ question 4. હવે અહીં તમને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. કોઈ પણ 5 જેમાં નીચે આપેલા વાક્યોને લીટી દોરેલ શબ્દ જ આવે. એટલે એવી રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે કે જેમાં આપણને આન્સર તરીકે નાલંદા શબ્દ છે કે જે આપણને અંડરલાઈન કરીને શબ્દ આપેલો છે એ મળવો જોઈએ. તો આન્સર જોઈ લઈએ તમને ભેગો ક્વેશ્ચન પણ અમે આપેલો છે. તો જે પહેલું વાક્ય છે તેનું પ્રશ્ન બનશે which institute of education રવિ studied. બરોબર, કયા ઇન્સ્ટિટ્યૂટમાં રવિ ભણે છે એવો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો જે અંડરલાઈન કરેલો શબ્દ છે એ આપણે દૂર કરવાનો છે. નેક્સ્ટ, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો આપણે આ જે આન્સર છે એને દૂર કરવાનો છે. તો આપણો ક્વેશ્ચન રહેશે વોટ ઇઝ કિરણ બેદી. વ્યવસાય પૂછવા માટે કયો શબ્દ વપરાય પ્રશ્નમાં? વોટ. નેક્સ્ટ, વોટ ડીડ પ્રેમચંદ રાઈટ. બરોબર, તમે આ જે સેન્ટેન્સ છે વાક્ય છે એ તમારે જાતે વાંચવાનું છે. હું તેનો ક્વેશ્ચન બનાવું છું. પોરબંદર એટલે જગ્યા, એટલે આપણે વેરથી પ્રશ્ન બનાવીશું. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન ઓન 2 ઓક્ટોબર 1869. નેક્સ્ટ, 9 ડે. બરોબર, એટલે સંખ્યા છે એટલે હાઉ મેની ડેઝ મિતા સ્ટેડ એટ દિલ્હી લાસ્ટ યર. આન્સરના આધારે આપણે નક્કી કરવાનું છે ઇન ધ નૂન ટાઈમ. ટાઈમ છે એટલે વેન થી બનશે. વેન ડીડ માય મધર મેક લેમન જ્યુસ. નેક્સ્ટ, કરતા છે ભારતી એન્ડ ભાવેશ. તો હું વેર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. હું વોઝ ઇઝ હર ફાર્મ યસ્ટરડે. નામ હોય ત્યાં હુંથી પ્રશ્ન બનશે. રાજ અહીં છે ઓન વેનસડે ટાઈમ. વેન વોઝ રાજેશ એબસન્ટ. અહીં પણ ટાઈમ છે એટલે વેન ડીડ મોના વિઝિટ ધ માર્કેટ. નેક્સ્ટ, અહીં પણ વેનથી ક્વેશ્ચન બનશે. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બર્ન ઓન ઓહિયો. નેક્સ્ટ, ટુ લર્ન ઇંગ્લિશ. બરોબર, એ શું કામ જાય છે સ્પેશિયલ ક્લાસમાં? તો કે ભણવા માટે. તો અહીં આપણે શા માટે વાયથી પ્રશ્ન પૂછીશું. વાય ડીડ રામા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ. નેક્સ્ટ, લાસ્ટ વીક સમય છે માટે વેન. વેન વોઝ મિહિર્સ પેઇન્ટિંગ બિઝનેસ એડવર્ટાઇઝમેન્ટ એપિયર ઇન ધ ન્યૂઝપેપર. નેક્સ્ટ, રીટા એન્ડ હર ફેમિલી માટે હું વેર ઇન હર વિલેજ ફાર્મ યસ્ટરડે. બીના માટે હું કેમ ધ હોમ વિથ હર સ્પેશિયલી cooked cake. Next, અહીં આવશે which poem did Kalapi write. 17, ઓક્સિજન છે ત્યાં આપણે લખીશું what do trees breathe in. 18, 3 medals. તો how many medals did Rani win the sports day last years. Next, flute. તો અહીં આપણે what થી પ્રશ્ન બનાવીશું. what did Mr. Bright play in the temple. મંદિરમાં શું વગાડતા હતા. અને છેલ્લું અહીં ભરૂચ છે જગ્યા છે માટે વેર. વેર વોઝ કનૈયા લાલ મુનસી બોર્ન. આ રીતે વાક્ય બનશે. ચલો, ક્વેશ્ચન 4 તમે આપણે સોલ્વ કરી લીધો છે. તમે વાક્ય પેપરમાં જોઈ શકો છો. લાસ્ટ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી 7-8 વાક્યમાં વર્ણન કરો કોઈ પણ એક. તો અહીં તમને આપેલું છે ધ નેચર, ધ ગાર્ડન, ધ ક્લાસરૂમ, અ ફન ફેર, એ ડ્રોઈંગ રૂમ. તો અહીં તમને માય ક્લાસરૂમ, બરોબર, આ જે છે ટોપિક, ત્રીજો ટોપિક, તેનું અમે સોલ્યુશન આપેલું છે. આઈ એમ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 8. માય સ્કૂલ નેમ ઇઝ વિનય વિદ્યાલય. તમે તમારી સ્કૂલનું નામ લખવાનું રહેશે. આઈ હેવ અ બ્યુટીફુલ ક્લાસરૂમ ઇન ઇટ. ઇટ હેઝ 2 ડોર્સ એન્ડ 3 બિગ વિન્ડોઝ ઇન ઇટ સો ધેટ માય ક્લાસરૂમ ઇઝ વેરી એરી એન્ડ બ્રાઇટ. ધેર આર 25 બેન્ચીસ ઇન ઇટ. વી સીટ 2 on each bench. There is a big blackboard before the benches. There is a 1 table and 1 chair of my teacher near the blackboard. There is a wooden cupboard in one corner of my classroom We keep our books, jokes, etc. in it. There is one wooden box on the table. We keep our chalks and duster in it. There is a dustbin behind the door of my classroom. There are two tube light and two fans in my classroom. Like a judge vastu hase. There is ke there are thi varnan lakhi shakso. There are some educational poster and pictures of great men on who well of my classroom. I always sit on the first bench in my classroom. I love my classroom very much. तो विद्यार्थी मित्रों आज ही पेपर छे ई गया वर्षनी प्रश्न बैंक छे એટલે કે તમારું પ્રેક્ટિસ પેપર છે ઓરિજિનલ પેપર જ્યારે આવશે ત્યારે અમારી ચેનલ પર મૂકવામાં આવશે પણ મોટા ભાગના જે પ્રશ્ન છે આ પ્રશ્ન બેંકમાંથી જ હશે